ભાજપના એક એવા કોર્પોરેટર જે સરકારી ચોપડે તો ગરીબ છે, પરંતુ જો તેની સંપત્તિ અને તેની કંપનીની આવક જોશો તો તમે બોલી ઉઠશો કે શું ખરેખર આવો ગરીબ કોર્પોરેટર હોઈ શકે? મુખ્યત્વે બિહાર અને ઉત્તર પ્રદેશમાં કોર્પોરેટરો ગરીબ છતાં અમીર હોય છે. નરેન્દ્ર મોદી કહે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ આ જુઓ મોદીની સરકારમાં પણ છે આવા કોર્પોરેટર જેનો ભૂતકાળ ગુનાહિત છે, જે 2008 સુધી હતા ગરીબ, પરંતુ અત્યારે છે તેના પાસે અધધ સંપત્તિ અને તેની કંપનીની આવક. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના શાહપુર વિસ્તારના કોર્પોરેટર કૌશિક જૈનની. 2008માં જ્યારે NBPL કાર્ડની ફાળવણી કરવામાં આવી ત્યારે કૌશિક જૈનના નામના NBPL કાર્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં તેની માથાદીઠ આવક એક મહિનાની માત્ર 1,250 બતાવવામાં આવી છે. પરંતુ 2012માં જ્યારે સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે ચૂંટણી અધિક્ષક સમક્ષ પોતાની આવક અને તેની સંપત્તિ અને તેની કંપનીની આવક રજૂ કરી, પરંતુ તેના આંકડા કંઈક અલગ જ કહે છે. 2008 સુધી તેની આવક માત્ર 1,250 હતી. જો જમાલપુરમાં આવેલા AMTS નું ટ્રાન્સપોર્ટ હાઉસના અધિકારીઓનું માનીએ તો 2008-09 થી 2012-13 દરમિયાન 1,91,00,000 જેટલો દંડ કૌશિક જૈનની કંપની આદિનાથ બલ્ક કેરિયર પાસેથી વસૂલવામાં આવ્યો છે. તો જો કૌશિક જૈનની માસિક આવક 1,250 હોય તો એટલી મોટી રકમનો દંડ કેવી રીતે ચૂકવે તે મહત્વનો સવાલ છે. ચૂંટણી અધિક્ષક સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ કૌશિક જૈને ચૂકવેલા આવકવેરાની રકમ 2011-12માં 3,34,018 હતી અને તેની પત્નીએ ચૂકવેલી આવકવેરાની રકમ 2010-11માં 1,85,000 હતી. તો અહીં સવાલ એ છે કે 2008 સુધી તેની માસિક આવક માત્ર 1,250 હતી, તો 2010-થી 2012 સુધી આવકવેરાની એટલી રકમ કેવી રીતે ચૂકવી? 2008માં કૌશિક જૈનની માસિક આવક 1,250 હતી, જ્યારે 2012માં સોગંદનામા મુજબ કૌશિક જૈન પાસે છે 2 4-wheeler અને 3 2-wheeler. કૌશિક જૈન પાસે છે 2 કિલો ચાંદી અને 60 ગ્રામ સોનું. તેની પત્ની પાસે છે 1 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનું. સોગંદનામામાં કૌશિક જૈન પાસે 1,17,00,000 જેટલી રકમ, કૌશિક જૈનની પત્ની પાસે 29,00,000 જેટલી એમ કુલ રકમ દર્શાવી છે. તો અહીં મહત્વનો સવાલ એ છે કે 2008માં તેની માસિક આવક માત્ર 1,250 હતી, તો 2012માં કરોડોની સંપત્તિ કેવી રીતે આવી છે? હવે મહત્વનો સવાલ એ છે કે 2008માં NBPL ની યાદીમાં જે માથાદીઠ આવક છે 1,250 રૂપિયા એ સાચી છે કે ચૂંટણી અધિક્ષક સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આપેલી માહિતી સાચી છે? કૌશિક જૈન જેવા કોર્પોરેટરો જેનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે અને જે ગરીબને મળતા NBPL કાર્ડ મેળવી સરકારી લાભો લઈ રહ્યા છે અને પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે, તો જે જનતાએ વોટ આપી તેને કોર્પોરેટર બનાવ્યા છે તે જનતાની આંખમાં ધૂળ નાખવી કેટલી યોગ્ય છે? કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.